સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મહેશ સોલંકી તેમણે ખેતી કરવી હતી અને તે સ્પષ્ટ હતા કે ખેતી કરવી તો ઓર્ગેનિક પદ્ધતિથી જ કરવી. આ માટે તેમણે ખારેકની ખેતીથી શરૂઆત કરી. તેમણે ઇઝરાયેલી બરહી ખારેકની ખેતી કરવાનું વિચાર્યું. 2015માં આ ધરતીપુત્રએ ટીસ્યુ કલ્ચર કરેલા બરહી ખારેકના 400 રોપા લાવીને ખારેકની ખેતીની શરૂઆત કરી. તેમણે 10 એકર જમીનમાં વાવેતર કર્યું અને 30 ફૂટના અંતરે પ્રતિ એકર 50 જેટલા રોપાઓનું વાવેતર કર્યું. પોતે ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવા ઈચ્છતા હતા. ગૌમૂત્ર અને છાણ સરળતાથી મળી રહે તેથી તેમણે ગાય પણ વસાવી. ઝાડને પાણી આપવા તેમણે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ પણ નખાવી. ખારેકના ઝાડની ફરતે આચ્છાદન એટલે કે મલ્ચિંગની ટેકનિક અપનાવી છે, જેથી મૂળનો ભેજ જળવાઈ રહે છે. તેમણે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. તેઓ ગૌમૂત્રમાંથી જાતે જીવામૃત તૈયાર કરે છે અને ખારેકના દરેક ઝાડને 1 મહિનામાં 2 લિટર જીવામૃત આપે છે. વર્ષે એકવાર તે ખારેકના ઝાડને છાણિયું ખાતર આપે છે. ખારેકની ખેતીમાં જાળવણીનો ખર્ચ સૌથી વધુ હોય છે. ખરાબ પાનને કાઢવા, ખાતર ભરવા, પાનના કાંટા કાઢવા, પોલિનેશન અને થીનિંગ માટે મજૂરી ખર્ચ વધુ થાય છે. 2015માં મહેશભાઈએ ખારેકનું વાવેતર કરીને ખેતીની શરૂઆત કરી હતી. 2018માં તેમને ખારેકનું ઉત્પાદન મળવાનું શરૂ થઈ ગયું. 2018માં તેમને ખારેકના પ્રતિ ઝાડ દીઠ સરેરાશ 42 કિલો જેટલું ઉત્પાદન મળ્યું. 2018ના વર્ષમાં તેમણે પોતાની 10 એકરમાં કરેલી ખારેકની ખેતીની જાળવણી, પેકિંગ અને વેચાણ માટે 6 લાખનો ખર્ચ કર્યો હતો. તેની સામે ખારેકના વેચાણથી તેમને 10 લાખની આવક થઈ હતી અને તેમાંથી ખર્ચ બાદ કરતા તેમને 4 લાખનો ચોખ્ખો નફો થયો હતો. વર્ષ 2019માં તેમનો ખારેકની ખેતીની જાળવણી, પેકિંગ અને વેચાણ માટે 6 લાખનો ખર્ચ કર્યો હતો. તેની સામે ઉત્પાદન વધતા ખારેકના વેચાણથી તેમને 14 લાખની આવક થઈ હતી અને તેમાંથી ખર્ચ બાદ કરતા તેમને 8 લાખનો ચોખ્ખો નફો થયો હતો. આ સિવાય તેમના ખારેકના ઝાડમાંથી 1500 જેટલા પીલા એટલે કે રોપા પણ તૈયાર કરાવ્યા છે. તે પ્રતિ પીલાને તૈયાર કરાવવાનો ખર્ચ 300 રૂપિયા થયો છે, એટલે કે તેમનો પીલા તૈયાર કરાવવાનો ખર્ચ 4,50,000 થયો છે. હવે જો તે પીલાને વેચે તો પ્રતિ રોપા 1600ના ભાવે તેમના 1500 પીલા વેચાય તો તેમને કુલ 24 લાખની આવક થાય અને તેમાંથી પીલા તૈયાર કરાવવાનો ખર્ચ બાદ 4.5 લાખ બાદ કરતા તેમને 19,50,000 જેટલો ચોખ્ખો નફો ખારેકના પીલાના વેચાણથી થાય. તો આ રીતે મજબૂત ઇમારતો બાંધવાના વ્યવસાયમાંથી ખેતી તરફ વળેલા આ ધરતીપુત્ર ઓર્ગેનિક ખારેકની સફળ ખેતી કરી ખણખણિયા કમાઈ રહ્યા છે. ધરતીપુત્ર ડેસ્ક, TV9.